ગોધરાકાંડના એકવીસ વર્ષ બાદ પંચાણું સાક્ષીઓની સુરક્ષા હટી ગુજરાત સરકારે બે હજાર બેના ગોધરા હત્યાકાંડ સાથે જોડાયેલા સાક્ષી વકીલો અને ફરિયાદ કરનારાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે અંદાજે પંદર વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી એસઆઈટીની ટીમની ભલામણ પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ તમામ પંચાણું આપવાનો આદેશ કર્યો હતો ગુજરાત સરકારે બે હજાર બેના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યાર પછીના રમખાણોના કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણને આધારે પંચાણું સાક્ષીઓનું રક્ષણ પાછું ખેંચી લીધું છે એસઆઈટીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ફોર્સ સેલ દ્વારા નિયુક્ત જજ અને રમખાન પીડિતો માટે લડતા વકીલને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે મદદનીશ પોલીસ કમિશનર એફ એ શેખે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઈટીના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણને આધારે અમદાવાદ પોલીસે નરોડા ગામ નરોડા પાટિયા અને રમખાનોના વિવિધ કેસમાં પંચાણું સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપી હતી ગુલબર્ગ સોસાયટીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે stanius 7 hamisa's a chinese satyr